जागते रहो जागते रहो। जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठान, आप जो रहा छो तीर समाचार। हाथ में लाकड़ी ડીંગા ધાર્યા પાડ્યા જેવા હથિયાર સાથે રોજ રાત્રે ગામની ગલીઓમાં ચોરા ઉપર રોડ ઉપર ગામના યુવાનો વડીલો ચોકી કરી રહ્યા છે। ઘરના આંગણામાં એકઠા થઈ બેઠેલ ઘરની મહિલાઓ બાળકો પણ ઉજાગરા કરી રહ્યા છે અને તેની પાછળનું જે કારણ છે તે દહેશત। દહેશત છે ચોરીની, દહેશત છે લૂંટફાટ થવાની અને આ દહેશતે છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં વસતા લોકોની ઊંઘ હરામ કરી નાખી છે। આ દહેશતને લઈ એક તરફ ચોમાસાની ઋતુ, ખેતરમાં કામ કરવાની મોસમ, આખો દિવસ ખેતરમાં કે કામ ધંધાથી થાક્યા હોવા છતાં આખી રાતના ઉજાગરા કરવા લોકો મજબૂર બન્યા છે અને તેવામાં અફવાઓનો બજાર પણ ગરમ છે। આજે ફલાણા ગામમાં ચોર આવ્યા હતા, આજે ફલાણા ફળિયામાં આવ્યા હતા અને પછી ભાગી ગયા, કોઈ ગાડીમાં બેસીને આવે છે। પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ ચોક્કસ ઘટના સિવાય રોજ ખોટી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને લોકો રાત્રિ દરમિયાન ગામના રોડ ઉપર આવતા જતા વાહનોને થંભાવી તેમાં બેઠેલ લોકોની ઓળખ કરી રહ્યા છે। હાલ સિહોદ પુલ તૂટતા છોટાઉદેપુર અને પૂર્વ પટ્ટીના ગામડાઓના અને મધ્યપ્રદેશના વાહન ચાલકો કાં તો રંગલી ચોકડી અથવા વાયા ડુંગરવાણ થઈને આવતા હોય છે ત્યારે ઠેર ઠેર ડીંગા હાથમાં લઈ રોડ ઉપર ઊભેલા લોકોના ટોળાને જોઈ વાહન ચાલકો ગભરાઈ જાય અને ગાડી ઊભી ન રાખે ત્યારે તેના ઉપર શંકા કરી તેને કોઈ નુકસાન પહોંચાડી દે અથવા તો ચોર સમજી જો ટોળું તૂટી પડે તો લેવાના દેવા થઈ જાય। પણ લોકોમાં ચોરીની એવી દહેશત ઘર કરી ગઈ છે, તેવામાં લોકો પણ કરે તો શું કરે। પણ રાત્રે પહેરો ભરતા લોકો અફવાઓને લઈ અથવા ગેરમાર્ગે દોરાઈને એવું કોઈ કૃત્ય ન કરી બેસે જેને લઈ તે પોતે મુશ્કેલીમાં મુકાઈ જાય, ત્યારે કાયદો વ્યવસ્થા સુરક્ષા શાંતિ અને સલામતી જાળવવાની જેની જવાબદારી છે એવી પોલીસ પણ આ મામલે ધીર ગંભીર છે। ચોરીની દહેશત સાથે ઉજાગરા કરતી અને ચોકી કરતી જિલ્લાની જનતા જોગ સંદેશ પાઠવતા છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા IPS ગૌરવ અગ્રવાલે શું કહ્યું, આવો એમને સાંભળીએ। અભી છોટાઉદેપુર પોલીસ કે ધ્યાન પર આયા હૈ કે છોટાઉદેપુર મેં ચોરી કો લેકર બહોત સારી અફવાહ ફેલાઈ જા રહી હૈ કે ચોરો કી ગેંગ ઘૂમ રહી હૈ, એક ગાડી આતી હૈ જો 5-6 લોકો કો હર જગહ ઉતાર કર જાતી હૈ। इस तरह की अफवाहों के चलते गांव के लोग अपने गांव रात भर जाग रहे हैं और जो उनके आसपास के से जो रास्ते निकल रहे हैं वहां से जो भी गाड़ी जा रही है उसको चेक कर रहे हैं। तो मैं लोगों को बता देना चाहता हूं कि इस तरह की कोई गैंग वैंग नहीं घूम रही है जो 5-5, 7-7 लोगों को उतार के जा रही हो। इस तरह की अफवाहों पर ध्यान ना दें। रही बात चोरियों की, तो पुलिस अपनी पूरी पेट्रोलिंग कर रही है। हमने GRD जो है जगह जगह पॉइंट्स लगा दिए हैं, नंबर ऑफ GRDs बढ़ा दिए हैं, नाइट में होमगार्ड्स भी हैं, पेट्रोलिंग भी चल रही है और जब भी कहीं से फ़ोन आता है तो पुलिस तुरंत रिस्पॉन्ड करती है। तो गांव वालों से मेरा अनुरोध है कि इस तरह की अफवाहों पर ध्यान नहीं दें और अगर इस तरह की अफवाह उनके सामने आती है तो तुरंत पुलिस को खबर करें और अफवाहों के चलते जो वाहन को रोकने का काम किया जा रहा है वो काम बंद कर दीजिए, क्योंकि वो गैरकानूनी है और एक अच्छा संदेश नहीं देता है कि इस तरह से कोई वाहन जा रहा है। किसी MP का वाहन है, कोई और वाहन है, उसको 8-10 लोग रात में रास्ते पर रोकते हैं तो इससे सामने वाला जो वाहन चलाने वाला है उसके अंदर भी डर बैठ जाता है, हो सकता है उससे कोई एक्सीडेंट का बनाव भी बन जाए। तो आपसे एक रजूआत है कि आप वाहन को ना रोकें, आपको लग रहा है कि ये शंकास्पद वाहन हो सकता है तो पुलिस को जान करें। पुलिस अपने पॉइंट्स पर आगे, हर जगह पुलिस ने पॉइंट्स लगाए हुए हैं, पुलिस वहां पर रोककर वाहन को चेक करेगी। आप कायदे को अपने हाथ में ना लें। थैंक यू। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।